હળવદ પોલીસ ટીમે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમી આધારે હળવદમાં ટિકર ફાટર નજીક કારમાં વિદેશી દારૂ બિયરના જથ્થાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લેવાયા હતા. હળવદ પોલીસે કારમાંથી વિદેશી દારૂ બિયરની કુલ 250 બોટલ સહિત કુલ રૂપિયા 2.38 લાખનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની વધુ તપાસ ચલાવી છે. પૂર્વ બાતમીને આધારે હળવદ ટિકર ફાટક નજીકથી વોક્સ વેગન કંપનીનો પોલો કાર રજીસ્ટર નંબર GJ5JH 1741 ને રોકી તેની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 204 બોટલ તથા બિયરના 46 ટીન મળી આવ્યા હતા. ત્યારે પોલીસે કારમાં વિદેશી દારૂ બિયરના જથ્થાની હેરાફેરી કરતા આરોપી નવધણા ભીમજી સનુરા તથા કલ્પેશ હસમુખ પરમારને ઝડપી લેવામાં આવ્યા હતા. હળવદ પોલીસે કુલ દારૂ બિયરનો રૂપિયા 37,900 તથા પોલો કારની કિંમત 2 લાખ સહિત 2,37,900નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોવિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રમેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, હળવદ.